नमस्कार, आप જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે ભાવિકા. સુરત સિવિલની ગંભીર બેદરકારી સામે આવી છે. તોસિલી ઝુમેપ ઇન્જેક્શનનો ચાર્જ વસૂલવામાં આવ્યો છે. સિવિલથી રિફર કરાયેલા દર્દી પાસેથી ચાર્જ વસૂલવામાં આવ્યો. સિવિલમાંથી દર્દી રિફર કરાય તો ખર્ચ સરકાર ભોગવે છે. સરકાર ખર્ચ ભોગવતી હોવા છતાં દર્દીની પાસે નાણાં લેવામાં આવ્યા. સુરત સિવિલ દ્વારા 30,870 રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. तो सूरत सिविल ने गंभीर बेदरकारी सामे आवी छे. टोसिली जुमेप इंजेक्शन नो चार्ज वसूलवामां आव्यो छे. सिविल थी रिफर करेला दर्दी नी पासे आ चार्ज वसूलवामां आव्यो छे. जो के सिविल माथी दर्दी रिफर कराय तो खर्च सरकार भोगवे छे. सरकार खर्च भोगवती होवा छतां दर्दी पासे थी नाणा लेवामां आव्या छे. 30,870 रूपियानी वसूलात करवामां आवी छे. कोरोना दर्दियों ने आ प्रकारे केम लूटवामां आवी रह्या छे? दर्दी पासे केम चार्ज वसूल करवामां आव्यो? हजू तो आवा केटलाय दर्दियों हशे तेमनी पासेथी पैसा लेवामां आव्या हशे. सरकारी गणाती सिविल होस्पिटल आवी भूल करी शके? सूरत सिविल होस्पिटल ने कोई साठ घाट तो नथी, तेना लईने पण सवाल थई रह्यो छे. सिविलना सत्ताधीशोने नियमोने कोई गतागम पड़े छे के नहीं? सूरत सिविलमां आवी तो केटली वातो राम भरोसे चालती हशे. निःशुल्क छता टोसिलिजुमेप इंजेक्शन नो चार्ज केम वसूलवामां आव्यो? सरकार खर्च भोगवती होवा छता पण दर्दीनी पासेथी नाणा केम लेवामां आवे? सरकार ज कहे छे के टोसिलिजुमे इंजेक्शन निःशुल्क आपीए छे, तो पछी आ प्रकारनो चार्ज छे दर्दी पासेथी केम वसूलवामां आव्यो? दर्दी पासेथी रूपिया 30,870 ની વસૂલાત કરવામાં આવી છે. નિશુલ્ક ટોસિલિઝુમેબ ઇન્જેક્શન જે આપવાની વાત છે, છતાં પણ દર્દી પાસેથી આ ચાર્જ વસૂલવામાં આવ્યો છે. સમાજતા આનંદ પટણી જોડાઈ ગયા છે. આનંદ, સુરત સિવિલમાં જે પ્રમાણે અત્યારે કિસ્સો સામે આવ્યો છે, દર્દી પાસેથી ટોસિલિઝુમેબના નાણાં વસૂલવામાં આવ્યા છે. જી ભાવિકા, જે પ્રકારે સુરત શહેરની અંદર સુરતના મેયર દ્વારા અને ગઈકાલે મુખ્યમંત્રી આવ્યા હતા, તેમના દ્વારા પણ જે રજૂઆતો કરવામાં આવી હતી કે સુરત સિવિલ હોસ્પિટલની અંદર જે કોઈ પણ દર્દી સારવાર લેતું હોય, એ દર્દીને જો રિફર કરવામાં આવે તો તેનો તમામ ખર્ચ જે છે સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર ભોગવશે. આ પ્રકારના ખર્ચની વાત કરવા છતાં પણ જે છે એક દર્દીને સુરતની સિવિલ હોસ્પિટલમાંથી એક ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે, અને એ દર્દીને જ્યારે ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની જરૂરિયાત પડે છે ત્યારે એ દર્દી પાસેથી 30,870 રૂપિયા જે છે એ ચાર્જ પણ વસૂલવામાં આવે છે. આ મામલે જ્યારે રજૂઆતો કરવામાં આવી ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે ઇન્જેક્શનનો ચાર્જ એમાં સામેલ નથી, તો શું દર્દીની જે સારવાર કરવામાં આવતી હોય છે તમામ સારવારનો જ્યારે ખર્ચ જો મહાનગરપાલિકા કે રાજ્ય સરકાર ઉપાડતી હોય તો પછી શા માટે આ દર્દી પાસેથી નાણાં વસૂલવામાં આવ્યા? સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. આપણી સાથે સમાજસેવી સંસ્થાના વ્યક્તિઓ જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું. જે ઇન્જેક્શન છે એ સરકારે ફ્રીમાં આપવાના હોય છે, તે છતાં પણ ચાર્જ વસૂલવામાં આવે, શું કહેશો? રાજ્ય સરકાર ખૂબ સારું કામ કરે છે, પણ પ્રાઇવેટ હોસ્પિટલો વાળા અને સ્થાનિક તંત્ર સુરત મહાનગર કે જે પણ મહાનગરપાલિકાઓ છે એમના દ્વારા રિફર કરી અને જ્યારે હોસ્પિટલોમાં મૂકવા આવતા હોય એ તમામ પેશન્ટોને લૂંટવામાં આવે છે પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા. નગરપાલિકા મોટા મોટા દાવા કરે છે કે અમારે ત્યાંથી પેશન્ટ ગયો હોય એમને ફ્રીમાં તમારે ટ્રીટમેન્ટ કરવાનું, તે છતાં મારી પાસે અનેકો કમ્પ્લેન્ટ આવેલી છે, એક પણ ટ્રીટમેન્ટ ફ્રીમાં થતી નથી. ખાસ કર વાત ઇન્જેક્શનની કરીએ તો ઇન્જેક્શન માટે તો પબ્લિક શોર્ટેજ હોવા છતાં, પૈસા હોવા છતાં પણ લૂંટાઈ રહી છે અને ઇન્જેક્શન એમને મળતા નથી. એટલે મુખ્યમંત્રીશ્રીને એક જ કહેવું છે કે આ પ્રાઇવેટ હોસ્પિટલો પર કડક રીતે ટાઈટ થાવ અને એમને કહો કે આ સમય જે છે એ ખરેખર એક માનવતાનો સમય છે અને આપણે પૈસા નહીં કમાઈએ તો કંઈ વાંધો નહીં, પણ આમાં કોઈની જિંદગી બચે અને તમે પૈસા ના લો એ દર્શાવવાની જરૂર છે. જે માનવતા દર્શાવવાની વાત છે, સુરતના ગઈકાલે આવેલા મુખ્યમંત્રી પણ મોટી મોટી વાતો કરતા હતા કે 50% બેડ જે છે, 50% બેડ જે છે રાજ્ય સરકાર દ્વારા રિઝર્વ કરવામાં આવ્યા છે તમામ ખાનગી હોસ્પિટલોની અંદર, અને ખાનગી હોસ્પિટલોની અંદર જો કોઈ પણ દર્દી સારવાર માટે જશે તો એ દર્દીનો તમામ ખર્ચ જે છે રાજ્ય સરકાર ભોગવવાની છે. આ તમામ પ્રકારની વાતો કરવામાં આવતી હોય છે. આગળ પણ અનેક વખત એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે દવાઓના નામે, ઇન્જેક્શનના નામે દર્દીઓ પાસેથી નાણાં વસૂલવામાં આવે છે, પરંતુ જે છે
એ સુરત મહાનગરપાલિકાનું તંત્ર ક્યાંક ને ક્યાંક બેખબર હોય છે, એ બેખબર હોવાનો ડોળ કરતું હોય છે, એટલે લોકો સુધી જે સુવિધાઓ પહોંચવી જોઈએ સુવિધા પહોંચાડવામાં સુરત મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક ઊણું ઉતર્યું છે, તેને લઈને લોકોને હલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જી ભાવિકા. બિલકુલ આનંદ, આભાર તમામ જાણકારી માટે. તો દર્દીની પાસેથી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. સરકાર મોટા દાવા કરે છે કે સરકારી હોસ્પિટલમાંથી રિફર કરવામાં આવે તો પણ ખર્ચ સરકાર ભોગવે છે, પરંતુ આવા દર્દી પાસેથી 30,870 રૂપિયા જે ચાર્જ વસૂલવામાં આવ્યો છે. આવા તો કેટલાય વાતો હશે જે ખાસ કરીને સિવિલ હોસ્પિટલની બેદરકારીઓ છતી કરતી હશે. સિવિલના સત્તાધીશોને કોઈ નિયમોની ગતાગમ છે કે નહીં તે પણ એક મોટો સવાલ છે. સરકાર કહે છે કે ઇન્જેક્શન નિઃશુલ્ક આપીએ છીએ, તો ચાર્જ કેમ વસૂલવામાં આવી રહ્યો છે? કોરોનાની મહામારીની વચ્ચે ખાનગી જે દવાખાનાઓ છે, હોસ્પિટલ છે, તે ઉઘાડી લૂંટ ચલાવતી હોય તેવું અનેક વખત પ્રકાશમાં આવી ચૂક્યું છે, ને ફરી એકવાર આ જ પ્રકારની ઘટના ફરી વાર સામે આવી છે. કોરોના દર્દીઓને લૂંટવામાં આવી રહ્યા હોય રીતસર તેવું હાલ તો સામે આવી રહ્યું છે. સરકારી ગણાતી સિવિલ હોસ્પિટલ આવી ભૂલ કરે એ કેવી રીતે ચલાવી લેવાય એ પણ એક મોટો સવાલ છે. સિવિલથી રિફર કરાયેલા દર્દી પાસેથી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. સિવિલમાંથી દર્દી રિફર કરાય તો ખર્ચ સરકાર ભોગવે છે. સરકાર ખર્ચ ભોગવતી હોવા છતાં પણ દર્દી પાસેથી નાણાંની વસૂલાત કરવામાં આવી છે.